જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે અંગ્રેજી. અંગ્રેજીમાં પેજ નંબર ઓગસ્ટ મહિનાની બુકમાં 34 નંબર ઉપર આપણે જોઈએ શું કરવાનું છે તો કે પુનરાવર્તન. આલ્ફાબેટ એ ટુ ડી, એ થી ડી સુધીના આલ્ફાબેટ છે એનું પુનરાવર્તન કરવાનું છે, એટલે કે ફરીવાર લખવાના છે અને ગૂંટવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલા છે એ ફોર એપલ, એને બોલતા જઈશું અને ગૂંટતા જઈશું. એ ફોર એપલ, એ ફોર એપલ, એ ફોર એપલ, એ ફોર એપલ, એ ફોર એપલ. વિદ્યાર્થી મિત્રો, એ ફોર એપલ લખાઈ ગયો છે. હવે આવે છે બી ફોર બોલ. એ કેપિટલમાં લખેલા છે એટલે ઉપરની બે લાઇનમાં જ લખવાના છે. બી ફોર બોલ, બિફોર બોલ, બિફોર બોલ, બિફોર બોલ, બિફોર બોલ, બિફોર બોલ. હવે વિદ્યાર્થી મિત્રો, બી ફોર બોલ પછી આવે છે સી ફોર કેટ. સી ફોર કેટ, 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 સી ફોર કેટ. હવે વિદ્યાર્થી મિત્રો, આવે છે ડી ફોર ડોગ. ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ, ડી ફોર ડોગ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ બી સી અને ડી એ ચારે લખાઈ ગયા છે અને ગૂંટાઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે સરખા અલ્ફાબેટ જોડો. તો અહીંયા આપેલા છે અલ્ફાબેટ, એવી જ રીતે સામે પણ ફૂલમાં આપેલા છે અલ્ફાબેટ. તો આપણે સરખા અલ્ફાબેટ ગોતી અને જોડવાના છે. તો પહેલાં આપેલું છે બી ફોર બોલ. તો વિદ્યાર્થી મિત્રો, એને આપણે અહીંયા બી ફોર બોલ શોધી અને તેની સાથે જોડીશું. તમારે સ્કેલની મદદથી જોડવાના છે એટલે જેથી કરીને લાઈન સીધી થાય. આપણે જોડા બી ફોર બોલ. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો સી ફોર કેટ. તો સી ફોર કેટ ક્યાં આપેલું છે તો કે અહીંયા. તો તેને આપણે પેન્સિલની મદદથી જોડીશું. તમારે પેન્સિલ અને સ્કેલનો ઉપયોગ કરવાનો છે તેથી તમારે લાઈન સીધી થાય. હવે વિદ્યાર્થી મિત્રો, સી ફોર કેટ જોડાઈ ગયું છે. હવે આવે છે એ ફોર અલ્ફાબેટ, એ ફોર એપલ. તો એ ફોર એપલને ક્યાં જોડશું તો અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, સ્કેલની મદદથી તમારે એ ફોર એપલ જોડવાનો છે. તો હવે આવે છે વિદ્યાર્થી મિત્રો ડી ફોર ડોગ. તો ડી ફોર ડોગને ક્યાં જોડીશું તો કે અહીંયા સ્કેલની મદદથી તમારે જોડવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સરખા અલ્ફાબેટ પણ જોડાઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક એ બી સી ડી એનું પુનરાવર્તન કર્યું છે લખી અને બોલીને, અને સરખા અલ્ફાબેટ પણ જોડાશે પેજ નંબર 34 પર. હવે આવે છે પેજ નંબર 35. તો પેજ નંબર 35 પર શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો પુનરાવર્તન, એટલે કે ચિત્ર જોઈ તેના અલ્ફાબેટ ફરતે રાઉન્ડ કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્ર આપેલા છે એની બાજુમાં અલ્ફાબેટ આપેલા છે. તો એ ફોર એપલ આપેલું છે તો અહીંયા એ ફોર એપલ ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે. એવી રીતે તમારે આ ચિત્ર આપેલા છે એ જોઈ અને અલ્ફાબેટ ફરતે રાઉન્ડ કરવાનું છે. અને અહીંયા શું આપેલું છે, અલ્ફાબેટ એ ટુ ડી લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ બી સી અને ડી આપેલા છે એમાં અહીંયા ખાનામાં ગૂંટવાના ટપકાવાળા આપેલા છે, બાજુના ખાલી ખાના આપેલા છે. તો ઘૂંટાઈ જાય પછી ખાલી ખાનામાં લખવાનું છે, બોલી બોલીને લખતા જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં પેજ નંબર 34 પૂરું કરાવ્યું છે, એવી રીતે પેજ નંબર 35 તમારે ઓગસ્ટ મહિનાની બુક જાતે ઘરે પૂર્ણ કરવાની છે. સૌને જય શ્રી કૃષ્ણ.